રાજકોટમાં નિયમો કડક કરતા રાઇડર સંચાલકોએ હરાજીનો બહિષ્કાર કર્યો હતો. શહેરમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજકોટના લોકમેળામાં રાઇડ માલિકો માટે સરકારે નવી એસઓપીમાં ભારે આકરા નિયમો બનાવ્યા છે, જેને લઈને રાઇડર માલિકોમાં વિરોધ ઉઠવા પામ્યો છે. આ નિયમો મુજબ લોકમેળાના નિયમોમાં પણ કોઈ ફેરફાર નહીં થાય તેવું જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જાહેર કરાતા રાઇડ માલિકોએ વિરોધ નોંધાવી ત્રીજી વખત હરરાજીનો બહિષ્કાર કર્યો હતો. જી, આજે 3:30 વાગે જે રાઇડ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે. જે સરકારશ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી. મને ઉમ્મીદ છે કે આ વાતને રાઇડ્સ સંચાલકો સમજી આ હરાજીમાં ભાગ લેશે. નિયમો જે આવ્યા છે એમાં બંને કેટેગરી છે. 3 મહિનાથી ઓછી એટલે હંગામી રાઇડ્સ અને કાયમી રાઇડ્સ એટલે 3 મહિનાથી વધારે, બે પ્રકારની કેટેગરીઓનું એમાં નિયમોમાં ઉલ્લેખ છે અને જે ગાઈડલાઇન્સ સરકાર શ્રી દ્વારા બનાવવામાં આવેલી છે એનું પાલન અમારે કરાવવાનું રહેશે. આ મને લાગે છે કે હજી આ બાબતે કંઈ ટિપ્પણી કરવી એ થોડું વહેલું હશે. જેમ મેં અગાઉ પણ કીધું, મને પૂર્ણ વિશ્વાસ છે કે જાહેર જનતાને હિતને ધ્યાનમાં રાખી રાઇડ સંચાલકો 3:30 વાગે આજે હરાજીમાં ભાગ લેશે. લોકમેળામાં વિવિધ વેચાણની જુદી જુદી આઇટમો, આઈસક્રીમ, ખાણીપીણીની સ્ટોલો, સંગીત સમારોહ વગેરે યોજાશે.